साबरकांठा જિલ્લાના જિલ્લા સમાહર્તા સીજે પટેલ દ્વારા પ્રાંતિજ સહિત મૌછા અને અમલાની મુવાડી ગામની મુલાકાત લીધી હતી તો ગામના લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી હતી તો જિલ્લા સમાહર્તા દ્વારા લોકોને ઉકાળો પીવા આગ્રહ કરવામાં આવ્યો। हाल कोरोना की महामारी ने लईने देश सहित विदेशों में हाहाकार मची जवा पाम्यो छे त्यारे गुजरात सहित साबरकांठा में पण कोरोना नुं ग्रहण लाग्यु छे। तो जिल्ला में अत्यार सुधी में कुल 90 केसों नोंधाया छे तो प्रांतिज सहित तालुका में पण अत्यार सुधी में कोरोना 24 केसों नोंधाया छे जेमां अत्यार सुधी कोरोना 20 जेटला पॉजिटिव दर्दीओ नेगेटिव रिपोर्ट आवी साजा पण थई गया छे। तो कोरोना ने लईने जिल्ला में 3 मौत पण निपज्या छे। तो साबरकांठा जिल्ला कोरोना प्रभुत्व प्रांतिज तालुका में मुख्यत्वे जोवा मळ्यु छे जेमां मौछा अमलानी मुवाड़ी सहित प्रांतिज तपोदरफड़ी खाते आवेल पॉजिटिव रिपोर्ट मरी आव्यो छे। तो स्थानिक तथा जिल्ला तंत्र द्वारा आ गामों में बीजा केस में वधारो न थाय ते माटे तात्कालिक धोरणे कार्यवाही हाथ धरी हती। कोरोना पॉजिटिव गामों ने सहित प्रांतिज तपोदरफड़ीने कंटेनमेंट जोन जाहिर करायो हतो અને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આજે જિલ્લા સમાહર્તા સીજે પટેલ દ્વારા પ્રાંતિજ તાલુકાના મૌછા અમલાની મુવાડી ગામો સહિત પ્રાંતિજ તપોદન ફરીની સ્થળ મુલાકાત લીધી હતી તો લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી। તો વેપારીઓને ફરજિયાત માસ્ક પહેરવા તથા લોકોએ ચાની જગ્યાએ સવારે હાલ ઉકાળો પીવો જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે છે અને ઘરોમાં રહો તો પણ વારંવાર સાબુથી હાથ ધોવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ગામના લોકો સહિત જિલ્લાના લોકોને આહવાન કરવામાં આવ્યું હતું। તો આ પ્રાંતિજ તલોદના નાયબ કલેક્ટર સોનલબા પડેરિયા પ્રાંતિજ મામલતદાર એચપી બગોડા તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર આરકે યાદવ નાયબ મામલતદાર અશોકભાઈ પટેલ દિગ્વિજયસિંહ પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત પીએસઆઈ બીડી રાઠોડ નગરપાલિકા ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ ડૉક્ટર ચંદ્રાબેન પરમાર આરજે ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તો પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની ચિંતાની સાથે તેઓને સ્વાસ્થ્ય અને સુખાકારી રહે તે માટે જિલ્લાના સમાહર્તા સીજે પટેલ દ્વારા અધિકારીઓ સાથે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી। સંજય રાવલ જેએસટીવી પ્રાંતિજ। कंटेनमेंट एरिया जे छे हवे आपणे बधा जाणीए छीए ए प्रमाणे ज्यां पॉजिटिव केस आवे त्यां ए एरिया में कंटेनमेंट एरिया डिक्लेर करवामां आवे छे। एनो अर्थ ए छे के कंटेनमेंट एरिया में एक बने त्यां सुधी एक ज रस्तो आववा जवानो रहे अने कोई पण व्यक्ति एमां अवरजवर ना करे सिवाय के एने मेडिकल इमरजन्सी होय तो ए बहार जईने दवा लई शके। आवश्यक चीज वस्तुओ पूरी पाडवा माटेनी जे काई आपणे व्यवस्था गोठवी एटला लोको अवरजवर करे। હેલ્થનો સ્ટાફ છે એ સર્વે માટે જઈ શકે, બાકી તમામે ઘરમાં જ રહેવાનું થાય છે એટલે કે બહાર નીકળવાનું થતું નથી એટલે ચેપ લાગતો આગળ અટકી જાય એટલે ચેન તોડવા માટેનું આ એક કન્ટેનમેન્ટ ઝોન હોય છે। અત્યારે અહીં મુલાકાત કરી એ પ્રમાણે વ્યવસ્થાની સમીક્ષા પણ કરી, વ્યવસ્થા કરવામાં આવી છે, હોમ ડિલિવરી પણ અહીંયા રસ્તા ઉપરથી જ અહીંથી જ બધી ચીજવસ્તુ આપવામાં આવે છે। ટૂંકમાં સંતોષકારક રીતે અહીંયા અમલ થઈ રહ્યો છે। કોઈ પણ નોકરિયાત હશે તો પણ બહાર અહીંથી નીકળી નહીં શકે। બીજી વાત એ છે કે આયુર્વેદિક માટેની વાત પણ અત્યારે કરી છે ઉકાળો પીવડાવવા માટે, એટલે લોકોને ઉકાળો પણ પીવડાવવામાં આવશે અને હોમિયોપેથિકની આર્સેનિકની ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। એટલે હવે ખાસ કરીને કન્ટેનમેન્ટમાં પૂરેપૂરો અમલ કરીએ તો બીજો ક્યાંય ચેપ ન લાગે એવા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે। બીજી ખાસ વિનંતી બધા પ્રજાજનોને પણ કરવાની કે રોગપ્રતિકારક શક્તિ આપણી જે પોતાની છે એ વધારવા માટેના પ્રયાસો બધાએ કરવા જોઈએ। અલગ અલગ આયુર્વેદિકમાં પણ છે, હોમિયોપેથીમાં છે, એલોપેથી કહીએ તો દરેક જગ્યાએ કંઈક ને કંઈક આના ઉપાયો છે તો આ ઉપાયો જાતે કરવા જોઈએ। ખાસ કરીને જીવન પદ્ધતિ બદલાવવી જોઈએ। સવારમાં ઉઠીને જ આપણે સીધા ચા પાણી પીવાની આપણી હેબિટ પડી ગઈ છે એની જગ્યાએ આપણે ગરમ લીંબુ પાણી પીએ, એમાં હળદર નાખીને પીએ, વારંવાર વિટામિન સી લેવામાં આવે દાખલે તરીકે લીંબુ છે ગરમ પાણીમાં લીંબુ વારંવાર પીએ, સંતરા નારંગી મળતા હોય કેરી મળતી હોય જે ખાટા ફળ મળતા હોય એનું આપણે અત્યારે સેવન કરવું જોઈએ। બીજું ઉકાળો ઘરે બનાવીને પીવો જોઈએ, આમાં સરકાર જ બધું આપણને આપી દે એના કરતાં ઘરે આપણે ઉકાળો બનાવતા આવડવો જોઈએ। એમાં ખાસ કરીને ફુદીનો છે, તુલસી છે, આદુ છે, સૂંઠ, તજ, મરી અને લીંબુ નાખીને અને દેશી ગોળ નાખવાનો ખાંડનો, હું તો બધાને એવું કહું છું ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, ન કરો તો કંઈ થવાનું નથી, તો દેશી ગોળનો ઉપયોગનો પ્રમાણ વધારવું જોઈએ। આ લાઈફસ્ટાઈલ આપણે થોડી આવી ચેન્જ કરવી જોઈએ ખાવાની વાત માટે અને પૌષ્ટિક આહારનું સેવન કરવામાં આવે
તો શરીર થોડું આપણું તંદુરસ્ત બને, રોગોનો સામનો કરવા માટે સક્ષમ બને. સાથે સાથે હજી આપણે ખોરાકની વાત કરી, સાથે આપણે બીજી એક વાત પણ કરવી છે કે માનસિક મનોબળ મજબૂત કરવું પડે, આત્મવિશ્વાસ વધારવો પડે. એના માટે પહેલાં શરીર સારું હોય તો આપણે માનસિક મનોબળ મજબૂત કરવામાં આપણે ઉપયોગી થાય. બીજી વાત આવે છે, આપણી લાઈફસ્ટાઈલમાં આપણે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સારી વસ્તુનું જ આપણે વાત કરવી જોઈએ અને આધ્યાત્મિક તરફ વળવું જોઈએ, જેથી યોગ, પ્રાણાયામ, ધ્યાન એનાથી આપણને વધારે બૂસ્ટ મળશે, એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારી શકશું. અને ડરવાની કાંઈ જરૂર નથી, કોરોના અત્યારે રહેવાનો છે, આપણે સાથે રહેવાનો છે, આપણે એનો મુકાબલો કરવાનો છે. એના માટે આ રોગપ્રતિકારક શક્તિ, માનસિક મનોબળ મજબૂત રાખીને આપણે કામધંધા બધાએ શરૂ કરવાના જ છે. ઘરે બેઠા રહેવાથી કાંઈ આ ઉકેલ આવવાનો નથી. ખાસ વિનંતી છે, રોગપ્રતિકારક શક્તિ વધારો, માનસિક મનોબળ મજબૂત કરો, આત્મવિશ્વાસ વધારો અને કોરોનાને હરાવો. આપણી જીત અવશ્ય છે ને છે.